સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન આવતીકાલથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઘણા બધા લોકોના મનમાં એક સવાલ છે કે આ યોજના શું છે. તો આજે આ વિડીયોના માધ્યમથી આપણે આ યોજના વિશે વાત કરીશું. આ એક કોમ્યુનિટી પોલીસિંગ યોજના છે. કોમ્યુનિટી પોલીસિંગ યોજના એટલે લોકો અને પોલીસ એકબીજાથી નજીક આવે એ માટેની યોજના. આ યોજનાની શરૂઆત 2010ના વર્ષમાં કેરળથી થયેલી અને 2013થી આપણે ગુજરાતમાં એનો અમલ શરૂ કર્યો છે. વચ્ચે કોરોનાના સમયમાં આ યોજનાના અમલને અસર થયેલી. હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી આ યોજનાનો આપણે પૂરજોશમાં અમલ કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે આ સમર કેમ્પનું 6 દિવસના સમર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. તો આ યોજના વિશે માહિતી આપવા માટે મેં કેટલુંક એક પ્રેઝન્ટેશન બનાવેલું છે જે મારી સામે છે, જેમાંથી જોઈને પણ હું કેટલીક વાત તમને કરીશ. તો આ યોજનાની અંદર આપણે બાળકોને 2 વર્ષની તાલીમ આપીએ છીએ, જેની હું વિગતે આગળ વાત કરીશ. પણ આ યોજનાનો હેતુ એ છે કે બાળકો દૂષણથી દૂર રહે. આપણે જે જોઈએ છીએ કે આજે આપણો યુવા વર્ગ કોઈ ને કોઈ દૂષણ તરફ જઈ રહ્યો છે, તો એને અટકાવવાનો હેતુ આ યોજનાનો છે. બાળકોની અંદર શિસ્ત અને જવાબદારીની ભાવના લાવવાની પણ આ યોજનાનો હેતુ છે. એમનો આત્મવિશ્વાસ વધે, એ લોકો જવાબદાર નાગરિક બને અને પોલીસ અને સરકારી તંત્રને સમજે અને એની સાથે કામ કરવા માટે સક્ષમ બને, તૈયાર થાય, એ આ યોજનાનો હેતુ છે. આ આપણે બાળકોની વાત કરી, પણ જો આપણે પોલીસની વાત કરીએ તો આ યોજનાનો પોલીસ ઉપર શું અસર થાય, તો એનાથી પોલીસ છે સમાજની નજીક આવે, બાળકોથી નજીક આવે, સમાજ પ્રત્યે સંવેદનશીલ બને અને લોકો સાથે સારું વર્તન કરે. તો આપણે પોલીસ પર થનારી અસરો વિશે વાત કરી. હવે અત્યારે આપણે યોજનાનો અમલ કેવી રીતે કરી રહ્યા છીએ, તો આપણે એક પોલીસ સ્ટેશન દીઠ એક શાળા આપણે પસંદ કરીએ છીએ અને એમાં 8મા ધોરણના 44 વિદ્યાર્થીઓ આપણે પસંદ કરીએ છીએ, એટલે 22 વિદ્યાર્થીઓ 22 વિદ્યાર્થિનીઓ. તમારા મનની અંદર એક પ્રશ્ન થાય કે 22 22નો આંકડો શું કામ પસંદ કર્યો, તો આપણે જે એમની તાલીમ જે આઉટડોર તાલીમ કરીએ છીએ એમાં આપણે પરેડ કરાવીએ છીએ. એ પરેડની અંદર 21નું એક સ્કોડ હોય છે અને એક પરેડ કમાન્ડર, એ રીતે 22નો એક સ્કોડ, એટલે એક 22નું દીકરીઓનું સ્કોડ અને એક 22નું દીકરાઓનું સ્કોડ, એ રીતે આપણે 44 વિદ્યાર્થીઓ પસંદ કરીએ છીએ અને એને આપણે ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપીએ છીએ. ઇન્ડોરની તાલીમ છે એ 2 શિક્ષકો આપે છે અને આઉટડોરની તાલીમ છે એ 2 પોલીસના હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ એવા ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર આપે છે. પોલીસ જે શિક્ષકો જે તાલીમ આપે છે એને આપણે કોમ્યુનિટી પોલીસ અધિકારી કહીએ છીએ અને એમને પણ યુનિફોર્મ આપવાનું આયોજન છે. હવે જે ઇન્ડોર તાલીમની અને આમાં જે મુખ્ય તાલીમના ઘટકો કહીએ આપણે, તો ઇન્ડોર તાલીમ, આઉટડોર તાલીમ, ક્ષેત્રીય મુલાકાત એટલે કે ફિલ્ડ વિઝિટ જેમાં બાળકો બહાર જઈને કશુંક જોતા હોય છે, પ્રોજેક્ટ અને કેમ્પ, આ વિશે આપણે વિગતે વધારે વાત આગળ કરશું. તો આપણે જે ઇન્ડોર તાલીમની વાત કરીએ તો, અને આ યોજનાની મારે એ કહેવાનું રહી ગયું કે આપણે આ 2 વર્ષની તાલીમ છે એટલે 8મા ધોરણમાં 44 વિદ્યાર્થીઓ પસંદ કરીએ, જે 2 વર્ષની તાલીમ પૂરી કરી અને 9મું ધોરણ પૂરું થાય એટલે એમની તાલીમ પૂરી થાય. તો આપણે ઇન્ડોરની વાત કરીએ, આમ ઇન્ડોર અને આઉટડોર બંને માટે થઈને અઠવાડિયામાં 8 વધારાના તાસ આપવામાં આવે છે, જે શાળાના જે નિયમિત તાસ છે એ ઉપરાંત સવારે વહેલી સવારે અથવા સાંજે અથવા શનિવારે અથવા રવિવારે એમ કરીને અઠવાડિયાની અંદર 8 તાસ આપવામાં આવે છે. અને શાળાની અનુકૂળતા મુજબ આ તાસનું આયોજન કરવામાં આવે છે અને આખા વર્ષનું સમયપત્રક એ રીતે ગોઠવી લેવામાં આવે છે. તો અને જે એમાં ઇન્ડોરની તાલીમ છે એ તાલીમ મેં કહ્યું એમ 2 શિક્ષકો કે જેમને આપણે કોમ્યુનિટી પોલીસ અધિકારી કહીએ છીએ, એ 2 શિક્ષકો આ ઇન્ડોરની તાલીમ આપતા હોય છે. તો ઇન્ડોરમાં આપણે કયા વિષયો ભણાવીએ છીએ, તો આ વર્ષે આપણે એનો આખો અભ્યાસક્રમ રિવાઇઝ કર્યો છે અને જો નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, એ અભ્યાસક્રમ મુજબ 8મા ધોરણની અંદર આપણે 8 વિષયો ભણાવીએ છીએ. 8 મોડ્યુલ છે, 8 પ્રકરણ છે. એમાં પહેલું પ્રકરણ છે દેશના સુરક્ષા તંત્રમાં પોલીસની ભૂમિકા. એટલે જ્યારે વિદ્યાર્થીઓ આટલા લાંબા સમય માટે
પોલીસ સાથે રહીને આ કામ કરી રહી છે કે કરે છે, તો આપણે એને પોલીસ શું છે, દેશનું સુરક્ષાતંત્ર શું છે એની માહિતી આપીએ છીએ. બીજું પ્રકરણ છે જીવન મૂલ્યો, કે જીવન મૂલ્યો શું છે, સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, સેવા, સદ્ભાવ, નિસ્વાર્થ સેવા, આ બધા જે જીવનના મૂલ્યો છે, જો આ બાળકો એ મૂલ્યો શીખશે તો એ જીવનની અંદર એ પ્રમાણે વર્તશે, એ પ્રમાણે જીવશે, અને એના કારણે એ સુખી થશે, સમાજ સુખી થશે. એટલા માટે આપણે આ જીવન મૂલ્યોનું પ્રકરણ શરૂઆતમાં જ આપણે એમને ભણાવતા હોઈએ છીએ. ત્રીજું પ્રકરણ જે છે એ નેતૃત્વનું છે. કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં કંઈ પણ કરવા માગતી હશે તો એણે નેતૃત્વ લેવું પડશે, બીજાની મદદ લેવી પડશે, બધાને સાથે રહીને કામ કરવું પડશે અને લોકોને નેતૃત્વ પૂરું પાડવું પડશે. એટલા માટે પણ આ પ્રકરણ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે, અને આ બાળકો ભવિષ્યમાં સમાજમાં નેતૃત્વ લે એવા એ રીતના આ બાળકો તૈયાર કરવાનો હેતુ છે. એટલે નેતૃત્વ પણ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે અને આપણે એને શીખવીએ છીએ. મારે એ પણ કહેવું જોઈએ કે આખા વર્ષમાં 8 પ્રકરણ આપણે શીખવીએ છીએ, અને એટલે કે વર્ષ આપણે જે 10 મહિના પણ ગણીએ વેકેશનનો સમય પસાર કરીને, તો દર મહિને આપણે એક પ્રકરણ શીખવીએ છીએ અને દર અઠવાડિયે 4 તાસ આપણે વધારાના આપીએ છીએ. એટલે કે એક પ્રકરણ માટે આપણે 16 તાસ આપીએ છીએ. તો તમારા મનની અંદર પ્રશ્ન થાય કે આપણે બાળકો રેગ્યુલર શાળાની અંદર કેટલા બધા વિષયો અને કેટલા બધા પ્રકરણો ભણતા હોય છે, તો અહીંયા માત્ર 8 વિષયો શું કામ? તો આપણે આ વિષયોમાં બહુ બધી પ્રવૃત્તિઓ પણ કરાવીએ છીએ. દાખલા તરીકે દેશના સુરક્ષાતંત્રની હું વાત કરું તો એ જ્યારે ભણાવીએ ત્યારે બાળકો પોલીસ સ્ટેશન જાય, પોલીસ અધિક્ષકની કચેરીએ જાય, કોર્ટ જાય, જેલ જોવા માટે જાય. એ સિવાય આપણે ઘણી બધી એમાં એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ. નેતૃત્વને જીવન મૂલ્યોના પ્રકરણની અંદર આપણે બાળકોને સામાજિક સંસ્થાઓની મુલાકાત લેવડાવીએ છીએ અને સામાજિક કામ કરનારા લોકોને પણ લાવીને એમની સાથે વાત કરાવીએ છીએ. આપણે ઇન્ડોરના તાસની અંદર વધારામાં પુસ્તક સમીક્ષા કરાવીએ છીએ, એ સિવાય સમાચારની સમીક્ષા પણ કરાવીએ છીએ. એટલે ઘણી બધી એક્ટિવિટીઝ, એક્સરસાઇઝીસ, આ બધું પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપણે આપીએ છીએ, જેથી બાળકોના મનની અંદર એ બરાબર બેસી જાય. આપણું જે ચોથું પ્રકરણ છે એ બાળકોની જાતીય સતામણી કઈ રીતે અટકાવવી. એક અભ્યાસ મુજબ લગભગ ત્રીજા ભાગના બાળકો અથવા ત્રીજા ભાગની વ્યક્તિઓ પોતાના બાળપણની અંદર કંઈક ને કંઈક શારીરિક છેડતીનો ભોગ બનતા હોય છે. એટલે એ અટકાવવી આપણા માટે બહુ જરૂરી છે. અને જે પણ લોકો શારીરિક છેડતીનો ભોગ બને છે અને ખાસ કરીને લાંબા સમય માટે બને છે, એ લોકોને એના જીવન ઉપર એની બહુ ખરાબ અને ઘેરી અસર થતી હોય છે, જે જીવનભર એમાંથી એ લોકો બહાર નીકળી શકતા નથી. એટલે આપણા બાળકો આવો ભોગ ના બને, અને સાથે સાથે એ અને જ્યારે આ બાળકોને આપણે આનાથી મુક્ત રાખશું તો એમનો ખૂબ આત્મવિશ્વાસ વધશે. એટલે એને ધ્યાનમાં રાખીને આ પ્રકરણ આપણે રાખ્યું છે. બીજી રીતે આપણે જોઈએ તો ખાસ કરીને આ બાળકો ટીનેજ બાળકો છે, તરુણો છે, કિશોર કિશોરીઓ છે. એટલે એમના મા બાપને એમની સુરક્ષાની ખૂબ ચિંતા થતી હોય છે, અને ખાસ કરીને જાતીય સતામણી ના થાય એ માટે મા બાપને ખૂબ ચિંતા રહેતી હોય છે. એના કારણે મા બાપ એમને ખૂબ રોકટાક તોકતા હોય છે, જેની અસર પણ બાળકોના આત્મવિશ્વાસ પર પડતી હોય છે. એટલે જો બાળકો પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ બને તો એમણે બીજાની રોકટોક સાંભળવી ના પડે, અને એના કારણે પણ બાળકનો આત્મવિશ્વાસ ઘણો વધે છે. એ ધ્યાનમાં રાખીને આ પ્રકરણ આપણે એની અંદર સામેલ કર્યું છે. એ સિવાય એના પછીનું જે પાંચમું પ્રકરણ છે એ મીડિયા સાક્ષરતા છે. આજે આપણી બધાની સમસ્યા છે, માત્ર બાળક મા બાપ સામાન્ય રીતે ફરિયાદ કરતા હોય છે કે પોતાનું બાળક સતત મોબાઈલ મંત્ર્યા કરે છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે માત્ર આ બાળકોની સમસ્યા નથી, મોટેરાઓની પણ સમસ્યા છે. એટલે આપણે આ પ્રકરણ સૌના માટે બહુ મહત્ત્વનું છે, એટલે આ પ્રકરણ પણ આપણે આમાં રાખ્યું છે અને પહેલા વર્ષની અંદર જ રાખ્યું છે. કારણ કે જો મીડિયાની સાક્ષરતા થઈ જાય, બાળકો મોબાઈલ કેટલો વાપરવો, એનો શું ઉપયોગ કરવો, એનો શું સદુપયોગ થઈ શકે, દુરુપયોગ કઈ રીતે ટાળી શકાય એ જો શીખી લે તો એમનો સમય બગડતો અટકે, અને એ સમય એમના વ્યક્તિત્વ વિકાસની અંદર એ લોકો વાપરી શકે એ હેતુથી પણ આ પ્રકરણ ખૂબ મહત્ત્વનું છે, અને આની અંદર પણ ઘણી બધી પ્રવૃત્તિઓ સામેલ છે. એ પછીનું જે પ્રકરણ છે એ કેફી દ્રવ્યોનું સેવન.
કેફી દ્રવ્યો આપણે જોઈશું કે જે પણ લોકો વ્યસન કરી રહ્યા છે એ જો પોતાનો ભૂતકાળ જોશે તો મોટાભાગે કિશોરાવસ્થાની અંદર ટીનેજના સમયની અંદર એમણે વ્યસન પકડ્યું હોય છે અને વ્યસનની ટેવ એમને ત્યારે પડી હોય છે. એટલે જો વ્યસન અટકાવવું હોય તો આપણે ટીનેજ સમયની અંદર કામ કરવું જોઈએ, એને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રકરણ લીધું છે. એ પછીનું જે સાતમું પ્રકરણ છે એ કિશોરાવસ્થાનું શિક્ષણ, એડોલેસન્ટ એજ્યુકેશન. એટલે આપણે જાણીએ છીએ કે આ બાળકો કિશોર કિશોરીઓ છે, ટીનેજ બાળકો છે, અને કિશોરાવસ્થાની અંદર બાળકના મનોશારીરિક એટલે શરીરની અંદર પણ બહુ બધા ફેરફાર આવે છે અને મનની અંદર પણ બહુ બધા ફેરફાર આવે છે. અને પરિણામે આપણે આ સમયની અંદર બાળકોના જે માતા પિતા સાથેના સંબંધો છે અને શિક્ષકો સાથેના જે સંબંધો છે એ ખાસ બગડે છે અને માતા પિતાને પણ સમજ પડતી નથી કે આ અવસ્થાને કેવી રીતે હેન્ડલ કરવી. એટલે આ પ્રકરણના માધ્યમથી આપણે બાળકોને એ સમજાવીએ છીએ કે આ જે ફેરફારો કયા કયા હોઈ શકે એમના મનની અંદર અને શરીરની અંદર, અને એ ફેરફારોથી એમને શું અસર થાય અને એ અસરોથી એ કેવી રીતે મુક્ત રહી શકે. એટલે આ અમે તો જોઈ રહ્યા છીએ કે અમે જે શિક્ષકોને જે તાલીમ આપી એમાં ઘણી બધી વસ્તુઓ શિક્ષકોને ઉપયોગી થઈ, એના કારણે એમના બાળકો સાથેના સંબંધ, પોતાના બાળકો અને શાળાના બાળકો સાથેના સંબંધો ઉપર એની અસર થઈ રહી છે. એટલે આ રીતે આ પ્રકરણ પણ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. અને છેલ્લું છે લૈંગિક સમાનતા, જેન્ડર ઇક્વાલિટી. એટલે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે બહુ મોટો ભેદ જોવા મળે છે અને એની શરૂઆત બાળપણથી થાય છે, બાળકના ઉછેરથી થાય છે. આપણે જે સમાજની અંદર સ્ત્રીઓની છેડતી અને બળાત્કાર સુધીની ઘટનાઓ જોઈએ છીએ, મારું એવું બહુ સ્ટ્રોંગલી માનવું છે કે જો આપણે એને અટકાવવું હશે તો આપણે ઘરની અંદર દીકરા દીકરી વચ્ચેનો જે ઉછેરની અંદર આપણે ભેદભાવ કરીએ છીએ એ ભેદભાવ જો આપણે અટકાવીશું તમારા તો એની બહુ સારી અસર આપણી સ્ત્રીઓની સુરક્ષા ઉપર થશે. તમારા મનની અંદર સવાલ થાય કે આ બંને કેવી રીતે જોડાયેલા હોય, તો મારું એવું માનવું છે કે જે ઘરની અંદર આપણે દીકરાને દીકરી કરતાં વધારે સન્માન આપતા હોઈએ, વધારે સારો ખોરાક આપતા હોય, વધારે સારી શાળામાં મૂકતા હોય, વધારે સારા કપડાં લઈ આપતા હોય, તો આપણે એ દીકરીને અવગણીએ છીએ. તો જે દીકરો પોતાની બહેનનું સન્માન નહીં કરે એ સમાજની બહેનોનું સન્માન નહીં કરે અને એની સાથે આવી ઘટનાઓ કરી શકે, એને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકરણ આપણું ખૂબ જ મહત્ત્વનું છે. તો આ આઠ પ્રકરણોની મેં વાત કરી. હવે આપણે આઉટડોર તાલીમની વાત કરીએ. તો આઉટડોર તાલીમની અંદર મેં કહ્યું એમ અઠવાડિયાના ચાર તાસ આપણે વધારાના આઉટડોર માટે આપીએ છીએ, જેમ ઇન્ડોર માટે પણ આપણે ચાર વધારાના તાસ આપીએ છીએ. તો આઉટડોરની જે તાલીમ છે, ઇન્ડોરની તાલીમ શિક્ષકો એટલે કે કોમ્યુનિટી પોલીસ અધિકારી આપે છે, જ્યારે આઉટડોરની તાલીમ જે છે એ પોલીસના બે હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી આપે છે, જે ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર જેને આપણે સમાજમાં સામાન્ય રીતે પરેડ તરીકે ઓળખીએ છીએ એ પરેડનો અંગ્રેજી શબ્દ અથવા તો જે યુનિફોર્મ સર્વિસીસની અંદર જે એનો શબ્દ વપરાય છે એ ડ્રિલ છે. એટલે આ જે પોલીસ અધિકારીઓ છે એ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. પછી આપણે અનામ કોમ્બેટ એટલે કે સ્વસુરક્ષા, સેલ્ફ ડિફેન્સની પણ તાલીમ આપણે એમને આપીએ છીએ. યોગ કરાવીએ છીએ, ક્રોસ કન્ટ્રી દોડ એટલે કે શનિવારે આપણે એને દોડ કરાવીએ છીએ રસ્તા ઉપર, અને અનુકૂળતા મુજબની રમતો રમાડીએ છીએ. એટલે આ જે આઉટડોરની તાલીમ થઈ, અને અઠવાડિયામાં ચાર પીરિયડ માટે પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ જેમને આપણે ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર તરીકે જેની સેવા લઈએ છીએ એ શાળાની અંદર જાય છે અને બાળકોને આ તાલીમ આપે છે, અને એના પરિણામે પોલીસ જે સામાન્ય રીતે એને બાળકો સાથે કામ કરવાનું થતું નથી એ પોલીસના બાળકો સાથેના સંબંધો મજબૂત બને છે અને એ લોકો સમાજની નજીક આવે છે. એ પછીની આપણે વાત કરીએ તો અભ્યાસક્રમના ભાગરૂપે આપણે બાળકોને ફિલ્ડ વિઝિટ કરાવીએ છીએ, ક્ષેત્રીય મુલાકાતો કરાવીએ છીએ, જેની અંદર ઐતિહાસિક કેન્દ્રો હોય, ઐતિહાસિક સ્થળો હોય, વિજ્ઞાન કેન્દ્રો હોય, સરકારી સંસ્થા એટલે કે પોલીસ અધિક્ષકની કચેરી, કોર્ટ, જેલ, કલેક્ટર કચેરી, અન્ય કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત કરાવીએ છીએ.
જેથી કરીને આ સ્વૈચ્છિક સંસ્થાઓ કેવી રીતે કામ કરી રહી છે અને સમાજની સમસ્યાઓના ઉકેલ માટે સ્વૈચ્છિક રીતે પોતાનું યોગદાન કેટલાક સેવાભાવી લોકો કેવી રીતે આપી રહ્યા છે એ બાળકો જુએ અને પોતે પણ ભવિષ્યની અંદર એવું કામ કરે એ હેતુથી આપણે સ્વૈચ્છિક સંસ્થાઓની પણ મુલાકાત કરાવીએ છીએ. દવાખાનામાં લઈ જઈએ એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બેંક, મીડિયાના કેન્દ્રો, વહીવટ કેન્દ્ર, પંચાયતો, આવી જુદી જુદી જગ્યાએ આપણે એમને ડેરી છે, ફેક્ટરી છે, એ બધી વસ્તુઓ ઉત્પાદનના કેન્દ્રોની પણ આપણે એમને મુલાકાત કરાવીએ છીએ. હવે જેનું જે પાંચમું તત્વ છે એ પ્રોજેક્ટનું તત્વ છે, એટલે કે ઇન્ડોર અભ્યાસક્રમ, આઉટડોર અભ્યાસક્રમ, ક્ષેત્રીય મુલાકાત અને પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટની આપણે અને રાધર ચોથું તત્વ છે, પાંચમું તત્વ છે કેમ્પ્સ છે. તો પ્રોજેક્ટની વાત કરીએ તો એક તો સૌથી મહત્ત્વનો જે પ્રોજેક્ટ એ છે કે બાળક જે વિષય શીખે છે એ વિષય બાળકોને, બીજા બાળકોને અથવા પોતાના સમાજમાં જઈને એ શીખવશે. એટલે આપણે જે આઠ વિષયો કીધા એ આઠે આઠ વિષયના આઠ પ્રોજેક્ટ એ રીતે છે કે દાખલા તરીકે દેશના સુરક્ષા તંત્ર વિશે બાળક જ્યારે ભણે ત્યારે આ આપણું આઠમા ધોરણનું બાળક છે તો શાળાના બીજા બાળકોને એ દેશનું સુરક્ષા તંત્ર શું છે એના વિશે વાત કરશે અથવા તો પોતાના શેરીની અંદર વાત કરશે. તમને એમ થાય કે આવો પ્રોજેક્ટ શું કામ લેવાનો, તો આપણે ત્યાં બાલ મંદિરથી માંડીને પીએચડી સુધીનો જે અભ્યાસક્રમ છે એમાં જો બાળક કે વિદ્યાર્થી કંઈ પણ બોલ્યા વિના એમાંથી પસાર થઈ શકે છે અને પરિણામે વ્યક્તિ, આપણને, મારી પણ વાત કરું કે આઈપીએસમાં આવ્યા પછી મારે જ્યારે બોલવાનું થયું સ્ટેજ ઉપર આવીને તો મારા પગ ધ્રુજતા હતા, મારે બહુ એના માટે પ્રયત્ન કરવો પડ્યો. તો આપણે આપણે આ શિક્ષણ દરમિયાન બોલવાની તકો બહુ ઓછી મળે છે બાળકોને અને બોલ્યા વિના સમાજમાં કોઈ કામ થતું નથી એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે આપણે કંઈ પણ કરવા માટે આપણે એકલા કરીએ અને જે કામ થાય એની જગ્યાએ આપણે બીજા લોકોને જોડીને જે કામ થાય એમાં ઘણો મોટો ફરક છે. એટલે આપણે કંઈ મોટું કામ કરવું હોય તો બીજાને જોડવા પડશે અને જોડવા માટે વાત કરવી પડશે. એટલે એસપીસીનો એક મહત્ત્વનો ઉદ્દેશ બાળકોને વાત કરતા કરવાનો છે. એટલે આપણા દરેક પ્રકરણમાં, આઠમા ધોરણના આઠ પ્રકરણ અને નવમા ધોરણના આઠ પ્રકરણ, આ દરેક પ્રકરણની અંદર બાળકે એ પ્રકરણ શીખીને બીજાને શીખવવાનું છે. આ એક સૌથી મોટો અને મહત્ત્વનો પ્રોજેક્ટ છે. એ સિવાય બાળકો વૃક્ષારોપણનો પ્રોજેક્ટ કરતા હોય છે, સ્વચ્છતાનો પ્રોજેક્ટ કરતા હોય છે, વ્યસન મુક્તિનો પ્રોજેક્ટ કરતા હોય છે. અમે જ્યારે સુરત રેન્જની અંદર આ યોજનાનો અમલ કર્યો ત્યારે બાળકોએ વિલેજ વિઝિટ કરી, ગામની મુલાકાત લીધી અને બાળકોનો આખો ગામને જોવાનો દૃષ્ટિકોણ, આમાંના ઘણા બાળકો તો એવા હતા કે જે પોતે ગામડામાં રહેતા હતા પણ એમણે એમના પોતાના ગામને પણ આ રીતે જોયેલું નહોતું. એટલે એમણે જ્યારે ગામડાની મુલાકાત કરી ત્યારે ગામડાની સમસ્યાઓ, ગામડાની તાકાત અને દરેકે દરેક વસ્તુનો એમને ખબર પડી અને સરકારની કેટલીક યોજનાઓ નો યોજનાઓ વિશે પણ એમને ખ્યાલ આવ્યો. એમણે કેટલાક બાળકોએ એમના ગામમાં બંધ પડેલી આંગણવાડી શરૂ કરાવી, વિધવાઓને સહાય અપાવવા માટેનું ફોર્મ ભરાવ્યું, સરકારી ઓફિસમાં જઈને એનો ફોલોઅપ કર્યો, એનો ઓર્ડર આવ્યો ત્યારે બેનને આપી આવ્યા, આવું ઘણું બધું કામ કર્યું. એ જ રીતે એક પ્રોગ્રામ છે વૃદ્ધોની સાર સંભાળનો. અમારા એક બોટાદના એસપી હર્ષદ મહેતા એ એકવાર એમણે એક શરૂ કરેલું દાદા દાદીના દોસ્ત, એટલે કે બાળકોને દાદા દાદી પાસે મોકલવાના. અને આ પ્રોજેક્ટ એટલો સરસ અમને લાગે છે કે જેને આપણે આગળ વધાર્યો છે અને હવે સમગ્ર રાજ્યની અંદર આપણે એનો અમલ કરી રહ્યા છીએ, જેમાં બાળકો વડીલો પાસે જાય, એમની વાત સાંભળે, એમને કોઈ વસ્તુ લઈ આપી હોય તો લાવી આપે, એમના માટે ટાપુ ટૈયું કરે અને ખાસ તો એમની પાસે બેસે અને ક્યાંક જરૂર હોય તો કોઈકની મદદ લઈને, દાખલા તરીકે કોઈ એવા વડીલ છે કે જેની પાસે આર્થિક સંકળામણ છે અને એમને દવાની જરૂર છે તો એ પોતાના શિક્ષક કે પોતાના માતા પિતા કે સમાજમાં બીજા લોકોને મળીને એ એના માટેની દવાની વ્યવસ્થા કરે. તો આ રીતે બાળકો એક સેવા કાર્ય પણ શીખી રહ્યા છે પ્રોજેક્ટના ભાગરૂપે. અને માત્ર આપણે વડીલોની વાત નથી કરતા, સમાજના એવા ઘણા બધા લોકો છે, દિવ્યાંગો છે, બીજી રીતે તકલીફવાળા લોકો છે, એના વિશેની સંવેદનશીલતા આ બાળકો કેળવે એટલા માટે થઈને પણ આપણે આ પ્રોજેક્ટની અંદર આ બધી વસ્તુઓ આપણે સાંકળી લીધી છે. અને આ પ્રોજેક્ટના મહત્ત્વના બે તત્વો છે, એક તો એની અંદર એને બોલવાની જરૂર પડે અને બીજી વાત એ કે એમાં કોઈ ને કોઈ સેવાના તત્વનો એમાં સમાવેશ હોવો જોઈએ.
તો આ પ્રોજેક્ટ આપણે આ રીતે કરતા હોઈએ છીએ. પછીનો હું એક નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈ રહ્યો છું. તો એની અંદર આપણે પાંચમું તત્વ, ઇન્ડોર, આઉટડોર, ફિલ્ડ વિઝિટ, પ્રોજેક્ટ અને પાંચમું તત્વ છે કેમ્પ. તો આપણે એક વર્ષની અંદર બાળકને ત્રણ કેમ્પ કરાવીએ છીએ, એટલે બે વર્ષની અંદર આપણે છ કેમ્પ બાળકોને કરાવીએ છીએ. ત્રણ ત્રણ દિવસના બે કેમ્પ શાળા કક્ષાએ આપણે કરાવીએ છીએ. એટલે એક આપણી જે જન્માષ્ટમી આજુબાજુ જે રજાઓ ઓગસ્ટ મહિનામાં આવે છે એ દરમિયાન ત્રણ દિવસ બાળકો શાળામાં આવીને એ કેમ્પ કરે છે, અને દિવાળીની રજાઓ દરમિયાન બીજો ત્રણ દિવસનો પણ શાળાની અંદર કેમ્પ થાય છે. હવે અમારું જ્યારે સુરત રેન્જમાં અમે અમલ કર્યો ત્યારે અમારા પોલીસ અધિકારીઓ અને શિક્ષકોનો ઉત્સાહ એવો હતો કે એમણે આ જે શાળામાં કરવાનો કેમ્પ છે એ પણ દક્ષિણ ગુજરાતમાં વન વિભાગ સાથે રહીને એમને વન વિભાગની જે કેમ્પ સાઇટો છે ત્યાં લઈ જઈને પણ એમણે બાળકોને કેમ્પ કરાવ્યા છે. તો આ બે કેમ્પ જે શાળા કક્ષાએ કરવાના છે ત્રણ ત્રણ દિવસના, એ બે કેમ્પ અને એક છ દિવસનો સમર કેમ્પ આપણે ઉનાળાની અંદર કરાવીએ છીએ, જે કેમ્પ આવતીકાલે આપણે મોટાભાગના જિલ્લાઓની અંદર શરૂ થઈ રહ્યો છે. ક્યાંક શિક્ષકોની અનુકૂળતા, ક્યાંક પોલીસની અનુકૂળતાના કારણે બે ચાર દિવસ વહેલો મોડો થશે, પણ આવનારા 10-15 દિવસની અંદર સમગ્ર રાજ્યમાં આ કેમ્પ થઈ જશે. હું ક્યાંક મા બાપના એવી સાંભળવા મને મળ્યું કે મા બાપ પોતાના બાળકોને સમર કેમ્પમાં મોકલતા ખચકાય છે. તો મારે એ કહેવાનું છે કે બાળકોની તમામ કાળજી રાખવામાં આવે છે, અમે આખો અભ્યાસક્રમ બનાવ્યો છે કે જેથી કરીને બાળકોને તડકો હોય ત્યારે રૂમની અંદર વર્ગખંડની અંદર પ્રવૃત્તિ કરવાની થાય. સવારમાં એ લોકો વ્યાયામ, યોગ અને સાંજે રમતો કરે છે, એટલે અને બાળકોની સુરક્ષાની, એમની આરોગ્યની બધી જ કાળજી રાખવામાં આવી છે. અને હું છેલ્લા આ આયોજનની અત્યારે જ્યારે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શિક્ષકોને પોલીસ અધિકારીઓ ઘણીવાર મને ફોન કરીને પૂછતા હોય છે, મને મેસેજ કરીને પૂછતા હોય છે. એક એક તમને કહું કે ગરડાના એક શિક્ષક મકવાણાભાઈ, એમનું આગળનું નામ હું ભૂલું છું, એમણે મને મેસેજ કર્યો કે સર આમાં બાળકો માટે અમને બાળકોએ શું શું લાવવાની એની એક યાદી મળી જાય તો કેવું. તો મેં કહ્યું કે યાદી તમે બનાવીને મને મોકલો. તો કે મારી પાસે યાદી તૈયાર છે પણ બાળકોને થાળી વાટકા એમની પાસે મંગાવવું, એમની પાસેનું બિલ્ડિંગ એમની પાસે મંગાવવું કે નહીં એ મારા મનની અંદર પ્રશ્ન છે. તો એમણે આટલું યાદી આ રીતે આટલી કાળજીથી એમણે બનાવેલી છે, એટલે મેં કહ્યું કે તમે એ બાળકો સાથે અથવા એમના માતા પિતા સાથે સંવાદ કરીને નક્કી કરો અને તમારો અનુભવ અમને કહેશો તો ભવિષ્યમાં આ રીતે આપણે સુધાર કરતા રહીશું. તો હું એ સતત એ જોઈ રહ્યો છું કે લોકો એટલા ઉત્સાહથી અને ઝીણવટથી કાળજીથી કામ કરી રહ્યા છે. આખા વર્ષ દરમિયાનનો મારો ખાસ કરીને ચૂંટણી પછીના જે સમય હતો, ચૂંટણી પહેલાં એવું થયું કે ઘણી બધી વ્યસ્તતાના કારણે અમલમાં થોડીક મુશ્કેલી પડેલી, પણ ચૂંટણી પછીના સમયની અંદર કારણ કે સમય ટૂંકો હતો એટલે બધા લોકો ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ બધા સુધારા વધારા કરી રહ્યા છે, જેનો આપણને સૌને લાભ થઈ રહ્યો છે. તો આ કેમ્પની અંદર આટલી ઝીણવટથી કાળજી રાખી છે, અમે 3 કલાકની તાલીમ કરી છે વંદે ગુજરાત ચેનલ માધ્યમથી, અને એ મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ અમે મૂકી છે. અને હું મારે એ અનુભવ કેવો છે કે એ તાલીમ માટે હું જ્યારે જે આપણી ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડિયોમાં ગયો તો મારી સાથે મારા ડ્રાઈવરને ગનમેન આવેલા હતા. તો અમે લોકો 3 કલાક સુધી તાલીમ, હું અને એક મારા પરિચિત, મારા ગુરુ, મારા મિત્ર એવા સુરેશભાઈ પટેલ કરીને ટ્રેનર છે, તો અમારે બંને અમે લોકો તાલીમ આપતા હતા અને મારા ડ્રાઈવરને ગનમેન બહાર બેઠા બેઠા ટીવીના માધ્યમથી અમારી તાલીમ જોતા હતા. અમે તાલીમ પૂરું કરીને બહાર નીકળ્યા તો એ બંને એવું કીધું કે બધા મા બાપે આ સાંભળવું જોઈએ. તો હું પણ તમને કહીશ કે તમે એ સાંભળો, એમાંથી જે પણ તમને સમય મળે 15 મિનિટ 10 મિનિટ તમે સાંભળશો તો એમાંથી હું પણ ઘણું બધું શીખ્યો છું અને અમારા પોલીસ અધિકારીઓ અને શિક્ષકોએ પણ એવા પ્રતિસાદ આપ્યો છે કે અમને આ કાર્ય આમાં ખૂબ મજા આવી. અને આ તાલીમ પછી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ તાલીમના અંતે તમારું બાળક તાલીમ પહેલાં હતું એવું રહેશે નહીં, એ સંપૂર્ણપણે બદલાઈ જશે. મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ બાળક પાછું ઘરે આવશે ત્યારે એને એ બંધ નહીં થાય બોલવામાં, એને મા બાપને કહેવા માટે ખૂબ બધી વાતો હશે. એટલે તમને કહું કે એના માટેનો એક સમય પણ તમે કાઢી રાખજો, કારણ કે તમારા બાળકો આવીને ખૂબ બધી વાત કરવાના છે. હું તો એમ પણ બહુ સ્પષ્ટપણે માનું છું કે શિક્ષકો અને
પોલીસ અધિકારીઓ જે આ કેમ્પનું આયોજન કરવાના છે એ પણ બાળકો સાથે રહીને બદલાઈ જવાના છે. તો આપણે કેમ્પની બહુ ડિટેલમાં વાત કરેલી છે. હવે આપણે એસપીસીના હેતુની વાત કરીએ છીએ. તમને એમ થાય કે આટલી બધી વાત કર્યા પછી પણ અત્યારે હવે હું તમને એક સૂત્ર આપી રહ્યો છું. આપણું જે સામાન્ય જે શિક્ષણ છે એ કમાવાનું શિક્ષણ છે, એટલે કે લર્ન ટુ અર્ન કમાવા માટેનું શિક્ષણ છે. જ્યારે એસપીસીનું જે શિક્ષણ છે એ સેવા માટેનું શિક્ષણ છે. એટલે આપણે શાળામાં જે શિક્ષણ આપીએ છીએ કંઈ ખરાબ છે કે ખોટું છે એવું માનવાને કારણ નથી, પણ એ જે શિક્ષણ છે એ કમાવાનું શિક્ષણ છે. અને જ્યારે આપણે અત્યારે જે બાળકોને શીખવી રહ્યા છીએ એ સેવાનું શિક્ષણ છે. તો આ બાળકો સમાજ કઈ રીતે કામ કરી રહ્યો છે, સમાજની શું સમસ્યાઓ છે, અને એ સમસ્યામાં કેટલાક લોકો કેટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે, સેવાના માધ્યમથી પ્રયત્ન કરી રહ્યા છે, એ બધું બાળક જોશે અને આ બાળક પણ ભવિષ્યમાં સેવા ભાવથી કામ કરશે. હવે આપણે આ યોજનાની અંદર શું શું વસ્તુઓ આપીએ છીએ, તો બાળકોને એક પીટી ગણવેશ આપીએ છીએ, એક ખાખી ગણવેશ આપીએ છીએ, બાળકોને આપણે નાસ્તો આપીએ છીએ. એમને જે દિવસે એસપીસીની તાલીમ ઇન્ડોર કે આઉટડોર હોય ત્યારે આપણે બાળકોને નાસ્તો આપીએ છીએ, અને દરેક બાળકને પાછળ આપણે અઠવાડિયામાં 60 રૂપિયાનો ખર્ચ નાસ્તા માટે કરીએ છીએ. એમને તાલીમ આપનારા જે બે શિક્ષકો છે એક શાળામાં અને બે જે ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરો છે પોલીસ અધિકારીઓ, એમને મહિનાની અંદર આપણે 1000 જેટલું માનદ વેતન આપીએ છીએ. હું જાણું છું કે આ એટલી મોટી રકમ નથી, છતાં પણ એક એમણે જે કામ કરી રહ્યા છે એનો એક પુરસ્કાર છે, આ પગાર નથી. તો હવે આ યોજનાના અમલમાં બે મહત્ત્વના મુદ્દા છે જે લોકો જાણે એવી મારી ઈચ્છા છે, એ છે શાળા પસંદગી અને વાલીઓની સામેલગીરી. તો આ સામાન્ય રીતે આ પોલીસનું કામ છે, છતાં પણ આ વિડીયોના માધ્યમથી થોડીક એના વિશે હું માહિતી એટલા માટે આપવા માગું છું કે આપણે જાણીએ છીએ કે આપણે 2 વર્ષ માટે આ યોજનાનો અમલ કરીએ છીએ. 8મા ધોરણથી શરૂ કરીને 9મા ધોરણમાં આપણે એનો અમલ પૂરો કરીએ છીએ, અને આપણે આટલો બધો ખર્ચ કરીએ છીએ. બાળકો અઠવાડિયામાં 8 પીરિયડ જેટલો સમય આપે છે, ફિલ્ડ વિઝિટમાં જાય છે, પ્રોજેક્ટમાં સમય આપે છે. તો એ આપણે એવી શાળામાં જો એનો અમલ કરીએ કે જ્યાં શાળાને એમાં રસ હોય તો આપણને બહુ સારું પરિણામ મળે. જ્યાં 2 શિક્ષકો ખૂબ ઉત્સાહથી કામ કરવા માગતા હોય, જ્યાં આચાર્ય એવા હોય કે જે આ પ્રવૃત્તિને વધાવતા હોય, શિક્ષકોને મદદ કરતા હોય, અને બીજી એવી શાળા આપણે પસંદ કરીએ તો આ યોજના સફળ થવાનું શક્યતા વધે અને આપણને જે પરિણામ જોઈએ છે. હું આગળ જતાં પરિણામની પણ વાત કરવાનો છું કે કયા કયા પરિણામો આપણને જોવા મળે છે. તો આપણને જે પરિણામ જોઈએ છે જો શાળા ઉત્સાહથી એમાં સામેલ થાય, શાળાનું સંચાલક મંડળ એમાં સામેલ થાય, તો બહુ સારું પરિણામ મળે. એટલે શાળા પસંદગી આપણા માટે ખૂબ મહત્ત્વની બાબત છે. પછીની વાત છે વાલીઓની સામેલગીરી. વાલીઓ શરૂઆતમાં એમના મનની અંદર શંકા હોઈ શકે કે અમારા બાળકોને જો કેમ્પમાં લઈ જશે અથવા તો ફિલ્ડ વિઝિટમાં લઈ જશે તો એની સુરક્ષાનું શું થશે. તો મારે એ વાલીઓને એ કહેવાનું છે કે જો પોલીસ પાસે બાળકો સુરક્ષિત ના હોય તો બીજે ક્યાંય સુરક્ષિત નહીં હોય. અને આપણે બાળકોની સુરક્ષાની કેટલી ચિંતા કરીએ છીએ કે એમને આ ઉંમરે આપણે જાતીય સતામણી કેવી રીતે અટકાવી શકાય એ વિશેની પણ આપણે વાત કરીએ છીએ બાળકોને. તો બાળકોની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર નથી, અને તમે તમારું બાળક આની અંદર ભાગ લેશે એટલે પોતાની જાતને જેટલું સક્ષમ બનાવશે કે એની સુરક્ષાની ચિંતા ભવિષ્યમાં ક્યારેય તમારે નહીં કરવી પડે. એટલે અને આ કોઈકને એમ પણ થાય કે આ બધું કરવા જાય તો મારું બાળક ભણે ક્યારે, તો હું આગળ જતાં જ્યારે પરિણામની વાત કરીશ ત્યારે તમને ખબર પડશે કે આ યોજનાથી બાળકને ભણવામાં કંઈ અડચણ થાય છે કે ફાયદો થાય છે. તો આ થઈ વાત આપણે શિક્ષકો શાળાની અને સમાજની ભૂમિકાની. વાત હું એ કહી ચૂક્યો છું કે આપણે 2010થી આ કેરળમાં શરૂ થયેલી, અને ગુજરાતમાં આજે આપણે 600થી વધારે શાળાની અંદર 25,000થી વધારે બાળકો આનો અભ્યાસક્રમ લઈ રહ્યા છે, તાલીમ લઈ રહ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે આપણે ગુજરાતમાં 40,000 બાળકો 8મા ધોરણના અને 40,000 બાળકો 9મા ધોરણના, એટલે કે કુલ 80,000 બાળકો તાલીમ લેતા હતા. અત્યારે આપણે જ્યારે કોરોના પછી જે એના ઉપર થોડી બ્રેક વાગી ગઈ હતી અને આપણે આને ફરીથી શરૂ કર્યું છે, મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આવતા વર્ષે આપણે
આમાં ઘણી નવી શાળાઓ આમાં જોડાશે. અને આમ પણ આ જે આ વર્ષે 25,000 બાળકો છે એ આવતા વર્ષે 9મા ધોરણમાં જશે, અને નવા 25,000 બાળકો પણ જો આપણે લઈએ તો આ નવા સત્રથી આપણે 50,000 બાળકોને આ તાલીમ આપતા હોઈશું. અને મારે એ પણ કહેવું છે કે જ્યારે અમે 2013માં સુરતમાં પહેલાં વર્ષે આ તાલીમની શરૂઆત કરી ત્યારે અમે એક પોલીસ સ્ટેશન દીઠ એક શાળા અમે લીધેલી, અને 1800 જેટલા બાળકોને અમે આ સુરત જિલ્લાના સુરત રેન્જના જે 5 જિલ્લા છે, વલસાડ, નવસારી, તાપી, સુરત અને ડાંગ, આ 5 જિલ્લાની અંદર અમે એનો અમલ કરેલો. અને એની અમલની એટલી સરસ અસર થયેલી, અને આ તો અમે માત્ર 6-7 મહિના માટે જ કરેલો કે ઓક્ટોબર મહિનાની અંદર અમે તાલીમ શરૂ કરી 2 ઓક્ટોબરે અને એપ્રિલમાં તાલીમ પૂરી થઈ. આટલા ટૂંકા સમયની અંદર બાળકો ઉપર જે અસર થઈ અને એના કારણે સમાજને જે આ વસ્તુ ગમી, જેના કારણે સુરત શહેરમાં અમલ નહોતો કર્યો તો ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ પણ આ યોજનાનો અમલ કરવા માગતી હતી. આ વખતે અમે એવું વિચાર્યું છે કે હવે જો ખાનગી શાળા પણ એનો અમલ કરવા માગતી હશે તો અમે એમના ખર્ચે એનો અમલ કરાવીશું. કારણ કે અમે જે સરકારી ખર્ચ જે છે એ સરકારી શાળાઓમાં અમે એનો ઉપયોગ કરવા માગીએ છીએ, જેથી જ્યાં આર્થિક રીતે જરૂરિયાતવાળા બાળકો છે એનો એને લાભ મળે. પણ જો ખાનગી શાળાઓ કરવા માગતી હોય તો એ લોકો પણ આ તાલીમ કરી શકે. થોડી ટૂંકી વાત હું એના વિશે કરીશ કે આ યોજનામાં શું શું જોઈએ એ તમે જોઈ લીધું, કે વધારાના 8 તાસ જોઈએ તો એ શાળા એનું આયોજન કરી શકે, 2 શિક્ષકો જોઈએ તો એ શાળાની અંદર હોય જ છે, 2 ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર જોઈએ. તો પોલીસનો એટલો બધો સ્ટાફ ના હોય કે આપણે બધી શાળાઓમાં મોકલી શકીએ, તો 2 ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર તરીકે તમે રિટાયર્ડ આર્મી મેન, રિટાયર્ડ પોલીસમેનને લઈ શકો. ગણવેશને એ બધો ખર્ચ છે એ મા બાપે ખર્ચ કરી શકે, અને ફિલ્ડ વિઝિટનો ને એ બધો ખર્ચ છે એ પણ શાળા અથવા તો મા બાપ કરી શકે. તો તમે જ્યારે ખાનગી શાળાની અંદર પણ આ અમલ કરવા માગતા હોય તો આ રીતે અમલ કરી શકો. હા, તમારે જે ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર છે એની તાલીમ અમારી પાસે કરાવવી પડે, શિક્ષકોની તાલીમ અમારી પાસે કરાવવી પડે, અમે જે અભ્યાસક્રમ આપ્યો છે એ અભ્યાસક્રમ અને જે માળખું છે એ માળખા પ્રમાણે તાલીમ કરવી પડે. જો એની તમારી તૈયારી હોય તો અમે તમને આ યોજનાની અંદર મદદ કરશું. અને એનું જે રિપોર્ટિંગ છે, કારણ કે કોઈપણ યોજના આપણે શરૂ કરીએ એના અને એના અમલની અંદર જો આપણે બરાબર ના કરીએ તો એની અસર પરિણામે એ થાય કે વસ્તુ પડી ભાગે, અથવા કંઈ આપણે જે કરવા માગીએ છીએ એનાથી કંઈ જુદું થઈ રહ્યું હોય અને આપણે એવા વહેમમાં રહીએ કે આપણે આ યોજનાનો અમલ કરી રહ્યા છીએ, તો આવું ના થાય એટલા માટે એનું મોનિટરિંગ અને એના રિપોર્ટિંગ બહુ જરૂરી છે. તો અમે ખાનગી શાળામાં એને કેવી રીતે અમલમાં મૂકી શકાય એની વાત કરી, અને હવે આ યોજનાના અમલની શું અસર થઈ છે એની વાત કરશું. શું પરિણામો આ યોજનામાં આપણે જોયા છે એની વાત કરીશું. તો એક તો બાળકોની અંદર વિદ્યાર્થીઓ પર શું અસર થઈ રહી છે, તો આપણે એક તો એ બાળકો જવાબદાર બને છે. આજે આપણે ગુજરાતમાં અને કેરળમાં હું જ્યારે પણ શાળામાં જાઉં અને હું બાળકોને પૂછું તો બાળકો એમ કહે કે સવારે અમારે મા બાપને અમને ઉઠાડવા પડતા નથી, અમને અભ્યાસ માટે રોકટોક કરવી પડતી નથી. અને જ્યારે આવું થાય, આપણે સામાન્ય રીતે બાળકને સતત રોકટોક કરતા હોઈએ છીએ, એક આપણા સારા આશયથી પણ રોકટોક કરીએ છીએ, તો એના કારણે બાળકને એમ થાય છે કે મારામાં કશું ખૂટે છે એટલે મારે સતત સાંભળવું પડે છે, અને એના કારણે એનો આત્મવિશ્વાસ ડગતો હોય છે. તો આ યોજનામાં જે બીજું પરિણામ જે સૌથી મહત્ત્વનું જોવા મળે છે એ બાળકનો આત્મવિશ્વાસ જોવા મળે છે. એનું એક મેં કારણ કીધું, પણ એથી સૌથી વિશેષ તો એ કારણ છે કે આ બાળક આટલા બધા વિષયો ભણે છે, બહાર ફિલ્ડ વિઝિટ કરવા માટે જાય છે, પોતે પ્રોજેક્ટ લે છે અને દરેક જગ્યાએ બોલવાની તક છે, એટલે એના કારણે એનો ખૂબ આત્મવિશ્વાસ વધે છે. જે આપણે આ સમર કેમ્પનું આયોજન કર્યું છે એ સમર કેમ્પની અંદર પણ તમે મોટાભાગની પ્રવૃત્તિઓ જોશો તો એમાં બાળકે બોલવાનું જ છે, એટલે બાળકનો ખૂબ બધો આત્મવિશ્વાસ વધે છે. બાળકમાં સામાજિક જવાબદારીની ભાવના આવે છે. સમાજની સમસ્યાઓ શું છે એ વિશે બાળક વાકેફ બને છે, એક સમસ્યાઓ શું કામ છે અને એમાં બાળક પોતે શું કરી શકે, લોકો શું કરી રહ્યા છે, કેટલાક સેવાભાવી લોકો શું કરી રહ્યા છે, સરકારી તંત્ર શું કરી રહ્યું છે, આ બધાથી બાળક વાકેફ થાય અને એની આ સમાજની અંદર એની શું ભૂમિકા છે એ બાળકને સમજાય અને એ સમાજની અંદર એ નેતૃત્વ લે. એટલા માટે જ આપણે SPC યોજનાનો જે હેતુ છે એ લર્ન ટુ સર્વ છે, સેવા માટેનું શિક્ષણ છે. કમાવા માટેનું શિક્ષણ તો આપણે નિયમિત બાળકોને શાળા અને કોલેજોમાં કરાવતા જ હોઈએ છીએ. બાળકમાં સેવાનો ભાવ જાગે છે, સમાજના નબળા વર્ગો પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. આપણે જોયું
કે બાળકો વડીલોને મળવા જાય, દિવ્યાંગોને મળવા જાય, એમના વિશે સાંભળે, એમને 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 એમની સાથે બેસીને વાત કરે, એમની તકલીફમાં નાનકડી મદદ થઈ શકે તો મદદ કરે, તો એના કારણે એ એનામાં સેવાનો ભાવ જાગે છે. સામાજિક પ્રશ્નો અંગેની એને સમજ આવે છે ને એના પ્રત્યેની સંવેદનશીલતા એનામાં જન્મે છે. સમાજ સાથેના સંબંધો એના મજબૂત બને છે અને એ જ રીતે સરકારી તંત્ર સાથેના સંબંધો પણ એને મજબૂત બને છે. એટલે સરકારની સામે ફરિયાદ કરવાની જગ્યાએ સરકારની મદદ લેવા માટે તૈયાર થાય, સરકાર પાસે અપેક્ષા રાખે અને મદદ કરવાની પણ તૈયારી દાખવે, એ પ્રકારને વિકાસ બાળકની અંદર થતો હોય છે. પોલીસ સાથે નિર્ભીક સંપર્ક અને સંવાદ, પોલીસ સાથે નિર્ભીક એટલે કે ડર વિનાનો સંપર્ક અને સંવાદ, જે આપણા સૌના માટે આજે પોલીસને જોઈને સૌના મનની અંદર ડર થાય છે. આપણે વિદેશમાં લંડનની વાત કરતા હોઈએ છીએ કે ત્યાં લોકો પોલીસથી ડરતા નથી, એની સામે મદદ કરવા જાય છે અથવા એની મદદ માગવા જાય છે, તો આપણે ત્યાં એ નથી. તો એનું કારણ એ છે કે એના કારણની આપણે અત્યારે વિગતે વાત નહીં કરીએ, કારણ કે આપણા આ હું ક્યારેક એનો પણ વિડીયો બનાવીશ. પણ બાળક પોલીસ સાથે ડર્યા વિના જોડાય છે અને આ ઉંમરે જોડાય છે, એટલે એના મનની અંદર જે પોલીસનો ખોટો ડર છે એ ડર દૂર થાય. અને કોઈપણ વ્યક્તિની અંદર પોલીસનો ડર ના હોવો જોઈએ, કાયદાનો ડર હોવો જોઈએ કે પોતે કાયદાનો ભંગ કરશે તો કાયદો એની વિરુદ્ધમાં પગલાં લેશે, ભલે પોલીસના માધ્યમથી લેવાય છે. પણ જ્યારે પોલીસથી સમાજના લોકો ડરે છે ત્યારે એ પોલીસની પાસે જતા નથી અને પોલીસની મદદ માગતા નથી અને ગુનેગારો વિરુદ્ધમાં પોલીસને માહિતી આપતા નથી, પરિણામે ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે. એટલે એ રીતે પોલીસનો ડર દૂર કરવા માટે બાળકોની અંદર અને બાળકોના માધ્યમથી સમાજની અંદર આ ડર દૂર કરવાનું આપણે કામ કરી રહ્યા છીએ, એ રીતે આ કોમ્યુનિટી પોલીસિંગ યોજના છે. બાળકો નિયમિત બને છે, એ લોકોમાં વાતચીત કરવાની ક્ષમતા વિકસે છે, એમના માતા પિતા અને શિક્ષકો સાથેના સંબંધો બદલાય છે. તમને એમ થાય કે આ સંબંધો કેવી રીતે બદલાય, તો બાળક પોતે એવું બદલાવા માંડે છે કે મેં આગળ કહ્યું એમ મા બાપ અને શિક્ષકોની ટકટક ઓછી થતી જાય છે, કારણ કે મા બાપને શિક્ષકોને ભરોસો બેસે છે કે બાળક સાચી દિશામાં છે. તો એવું થાય છે, એટલે માતા પિતા અને શિક્ષકો સાથેના સંબંધ સુધરે છે, આટલી બધી ઇતર પ્રવૃત્તિઓ કરે છે એનો બાળકોને બહુ લાભ થાય છે. શાળા ઉપર શું અસર થાય છે, તો શાળાની અંદર શિસ્ત આવે છે, સ્વચ્છતા જોવા મળે છે, કારણ કે હવે બાળકો જવાબદાર થવા માંડ્યા. અને મેં આપણો એક સૌથી મોટો પ્રોજેક્ટની એ વાત કરી કે આ બાળક પોતે જે વિષય ભણે છે એ બીજા બાળકો સાથે વાત કરે છે, શ્રમ યજ્ઞના કામો થતા હોય છે, સ્વચ્છતાનો પ્રોજેક્ટ બાળકો લેતા હોય છે, વ્યસન મુક્તિનો પ્રોજેક્ટ બાળકો લેતા હોય છે, એની અસર કેમ્પસ ઉપર થતી હોય છે. એટલે કેફી દ્રવ્ય મુક્ત કેમ્પસ પણ બને છે, શાળાની આજુબાજુ સુરક્ષિત વાતાવરણ બને છે. જે શાળાની અંદર અઠવાડિયામાં 4 પીરિયડ માટે પોલીસની અવરજવર હોય એ શાળા સુરક્ષિત થાય. તમને એમ થાય કે આ તો એક જ શાળા સુરક્ષિત થાય, બીજી શાળાઓનું શું? તો કેરળનો અને ગુજરાતનો બંનેનો આ અનુભવ છે કે જ્યારથી SPC યોજના શરૂ થઈ ત્યારથી શાળાના કેમ્પસની આજુબાજુ જે લુખા તત્વો બેસતા હતા એ દૂર થયા. એનું કારણ એ કે અત્યાર સુધી આવા લુખા તત્વોની સામે પોલીસને ફરિયાદ કરવાની હિંમત શાળાઓમાં નહોતી, જ્યારે પોલીસ શાળાઓમાં આવતી જતી થઈ એટલે એક શાળાના માધ્યમથી બાકીની બધી શાળાઓને પણ આ મેસેજ ગયો અને પરિણામે શાળાઓ સીધે સીધો પોલીસનો સંપર્ક કરતી થઈ અને પરિણામે લુખા તત્વો ત્યાંથી દૂર થયા. તો આ રીતે શાળાના સુરક્ષા ઉપર પણ એની અસર થાય છે. શિક્ષકો ઉપર શું અસર થયેલી જોવા મળે છે? મારે બલકે કેટલીક એવી અસરો છે કે હું શિક્ષકોને આની વાત કરું એના પહેલાં કેટલાક અનુભવો કહું. હું કેરળમાં જ્યારે 2013 જે વસ્તુ સાંભળેલી અને પછી એ વસ્તુ મેં ગુજરાતમાં જોઈ કે કેટલાક એવા મતલબ SPCના ઘર બાળકોમાં ઘરની અંદર મતલબ વ્યસન હોય, પિતાને વ્યસન હોય, ક્યારેક માતાને વ્યસન હોય, તો બાળક SPCમાં જોડાયું એ પછી એમણે વ્યસન મુક્યું. ક્યારેક એવા કિસ્સાઓ હતા કે માતા પિતાના લગ્ન છૂટાછેડાના તબક્કે પહોંચેલા હતા, એ લગ્ન એ છૂટાછેડા અટકી ગયા. ક્યાંક એવો કિસ્સો પણ સાંભળ્યા કે જ્યાં પિતા હિસ્ટ્રી સીટર હતા અને એમણે ચોરી કરવાનું મૂકી દીધું. આ વસ્તુ મેં કેરળમાં સાંભળેલી અને પછી ગુજરાતમાં આવીને મેં જોયું તો મને એવા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા હતા કે જ્યાં માતા અને પિતા બંને કેટલાક ઘરો એવા હતા કે જ્યાં માતા અને પિતા બંને વ્યસન કરતા હતા. એમણે વ્યસન છોડ્યું અને એ લોકો બાળકના વિકાસમાં રસ નહોતા લેતા અથવા ઘણીવાર નડતા હતા, એની જગ્યાએ બાળકના વિકાસમાં રસ લેવા માંડ્યા.
એસપીસી આવ્યા પછી અથવા પોતાનું બાળક એસપીસીમાં ગયા પછી મા બાપ હેલ્મેટ પહેરવા માંડ્યા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માંડ્યા. આવી બધી અસરો સમાજમાં જોવા મળી છે. એક બે અનુભવ પણ હું છેલ્લે તમને કહીશ. તો શિક્ષકો ઉપર શું થયું, તમને મેં આગળ જ વાત કરી એ પ્રમાણે પોલીસ પ્રત્યેનો એમનો અભિગમ બદલાયો. હવે એ પોલીસ પાસે ઇઝીલી જતા થઈ ગયા. બાળકો પ્રત્યેના અભિગમમાં બદલાવ આવ્યો, કારણ કે એક તો આપણી આટલી બધી પ્રવૃત્તિ જ્યારે બાળક અને શિક્ષક સાથે કરતા હોય અને બાળકો પણ એમના જે પ્રોજેક્ટના ભાગરૂપે શાળાની અંદર આટલી બધી વાત કરતા હોય, તો બાળકનો શિક્ષકને અને માતા પિતાને જે ચિંતા હોય છે કે આ બાળક બરાબર નથી, એને મારે સુધારવાની જરૂર છે, એ દૂર થઈ જાય તો સ્વાભાવિક રીતે બાળક અને શિક્ષકના સંબંધોમાં ઘણો બધો સુધારો થાય. શિક્ષકોમાં ખૂબ બધું આત્મગૌરવ જોવા મળ્યું અને એ જ વસ્તુ પોલીસમાં પણ જોવા મળી કે આપણે આટલું સરસ કામ કરીએ છીએ, સમાજ બદલવાનું કામ કરી રહ્યા છીએ, નવી પેઢી બનાવવાનું કામ કરી રહ્યા છીએ, ઘડવાનું કામ કરી રહ્યા છીએ, દેશનું ભવિષ્યનું સર્જન કરી રહ્યા છીએ, એવો ભાવ જ્યારે શિક્ષક અને પોલીસમાં જાગે ત્યારે એમનું આત્મગૌરવ કયા પ્રકારનું હોય એ આપણે સૌ સમજી શકીએ છીએ. કિશોરાવસ્થાની સમસ્યા વિશે શિક્ષકો વાકેફ થયા અને એના કારણે શિક્ષકો અને બાળકોના સંબંધો બદલાણા. મા બાપ વિશેની પણ આપણે ઘણી બધી વાત કરી છે, છતાં મેં આમાં નોંધેલી છે એટલે તમને કહું છું કે કાયદા પ્રત્યેનું સન્માન, મેં આગળ વાત કરી તમને હેલ્મેટની ને ટ્રાફિકના નિયમોની, પોલીસની છાપ સુધરી, બાળકોના વિકાસમાં મા બાપ રૂચિ લેતા થયા જે મેં આગળ વાત કરી, અને બાળકો મા બાપની અંદર પણ સ્વ બદલાવ આવ્યો. કારણ કે બાળકો જ્યારે ઘરે જઈને આ બધી વાતો કરે, પોતાના પ્રોજેક્ટની વાત કરે, આપણે બાળકોને આ શિક્ષણ આપી રહ્યા છીએ આજે જે મા બાપને ભૂતકાળમાં મળ્યું નથી, અને મા બાપ પણ બાળકના માધ્યમથી આ બધું શીખી રહ્યું છે, એ રીતે મા બાપમાં પણ બહુ મોટો બદલાવ આવે છે. હવે પોલીસ ઉપર શું હશે, તો પોલીસની સૌથી પહેલાં હું વાત કરું કે હું 2011ના જૂન મહિનાથી સુરત રેન્જની અંદર રેન્જ આઈજી તરીકે હું ગયો અને એ રેન્જમાં 5 જિલ્લાઓ હતા. મારી કાયમ પ્રાથમિકતા રહી છે કે લોકો પોલીસ સ્ટેશનમાં આવે અને એમની ફરિયાદ નોંધાય અને એમની સાથે સારું વર્તન પોલીસ સ્ટેશનમાં કે રસ્તા પર શેરીઓમાં પણ થવું જોઈએ. તો હું સતત પ્રયત્ન કરતો, મેં પોલીસને ખૂબ બધી તાલીમ આપી, એમની સાથે સંવાદ કર્યો અને ક્યાંક ક્યાંક શિક્ષાઓ પણ કરી, પણ મને પરિણામ મળતું નહોતું. જ્યારે આ યોજનાનો મેં વાત કરી જૂન 2011થી ઓક્ટોબર 2013 સુધી, એટલે 2 વર્ષથી વધારે સમય, જેમાં મેં આ બધું કર્યું છતાં મને જે પરિણામ જોઈતું હતું એ જોવા નહોતું મળતું. અને બીજી ઓક્ટોબર 2013થી આપણે સુરત રેન્જમાં 1800 બાળકો, એટલે કે જેટલા પોલીસ સ્ટેશનો 50-60-70 પોલીસ સ્ટેશન હશે એટલી શાળાઓની અંદર આપણે આ કામ શરૂ કર્યું, અને મને 6 મહિનાની અંદર સમર કેમ્પ પૂરો થયો અને મને શિક્ષકોના પોલીસ અધિકારીઓના વર્તનની અંદર બદલાવ જોવા મળ્યો. એટલે આટલી જબરજસ્ત અસર આ યોજનાની થાય છે. એ લોકો સમાજ પ્રત્યે સંવેદનશીલ બન્યા, બાળકો પ્રત્યે સંવેદનશીલ બન્યા, બાળકોની નજીક આવ્યા અને લોકોમાં પણ પોલીસની છાપમાં સુધારો થયો. મારે એક અનુભવ એ પણ કહેવો છે કે જ્યારે પહેલા વર્ષે અમે સમર કેમ્પ કર્યો તો નવસારી જિલ્લામાં હાઈવે પર ખારેલ ગામ છે ત્યાં એક સંસ્થાની અંદર અમે સમર કેમ્પનું આયોજન કરેલું અને હું 2 કલાક માટે બાળકો સાથે વાત કરવા માટે ગયેલો. ત્યાં મને કેટલાક પત્રકારો મળ્યા અને એમણે એક મને અનુભવ કહ્યો કે એક વખત એવું થયું કે પોલીસ છે એ દારૂ પીને ક્યાંક પડેલો બાળકો જોવે, એસપીસીના બાળકો, અત્યાર સુધી આવું કંઈ જોવે તો આપણા લોકો એને એમને એમ સ્વીકારી લઈને કંઈ ફરિયાદ ના કરે, કંઈ પણ ના કરે. આ બાળકોએ પેલા પોલીસ સાથે વાત કરી કે જો તમે અમને શિક્ષણ આપતા હો, અમને શીખવતા હો, એવા તમે જો આવું વ્યસન કરો તો એ કેમ ચાલે. અને પરિણામે મને જે પત્રકારોએ કીધું છે એ થયું કે એ વ્યક્તિએ એટલી અમને શરમ થઈ કે એમણે વ્યસન છોડ્યું. તો આ એક આને આવું તો આ તો મેં એક અનુભવ કીધો, આવું જ આ બાળકો એમના શિક્ષકોને કહેતા હશે, એમના મા બાપને કહેતા હશે, એમના સગા સંબંધીઓને કહેતા હશે. તો કેવો બદલાવ આવી રહ્યો છે આ યોજનાના માધ્યમથી એનો આપણને આ અનુભવ થાય છે. પોલીસને બાળકો તથા શિક્ષકોના માર્ગદર્શક અને એમના રોલ મોડેલ બનવાની જે તક મળી છે એના કારણે એમનો આત્મગૌરવ વધે છે, એમના મનોબળને બહુ જ હકારાત્મક અસર થાય છે, એમનામાં સંવેદનશીલતા જન્મે છે, પોલીસની છાપમાં સુધાર થાય છે તો આપણે જોયું જ, અને લોકો સાથેના વર્તનના બદલાવનો પણ મેં તમને અનુભવ કીધો છે. હવે કેટલાક અનુભવ તમને એસપીસીના બાળકોના મેં સાંભળેલા કેટલાક અનુભવ કહું છું.
કામરેજનો એક અનુભવ છે. એક દીકરી જે એસપીસીમાં હતી એણે કાર્યક્રમમાં પોતાનો જે અનુભવ કીધો કે મારા ઘરની અંદર મારા ભાઈના લગ્ન થયા અને મારા ભાભી આવ્યા અને એ પછી કુટુંબની અંદર 3-4 મહિનાની અંદર 3-1 જેટલા મૃત્યુ થયા અને અમારા ઘરના લોકો એવું વાત કરવા ગણગણવા માંડ્યા કે આ વહુ જે છે ને આપ શુકનિયાળ આવી છે અને હું પણ આની અંદર જોડાઈ જાત. પણ મેં એસપીસીનો અભ્યાસ મારો ચાલુ હતો અને મને આ બધી વસ્તુઓ સમજાવવા માંડી હતી એના પરિણામે મેં ઘરના અને મારા સગા સંબંધીઓને કીધું કે આવું અપશુકન જેવું કંઈ હોતું નથી અને પરિણામે મારા ભાભી જે છે એ આ કલંકથી બચી ગયા. હમણાં છેલ્લે હું કેરળમાં ગયો હતો અને ત્યાં મેં એક અનુભવ જે જોયો, મેં નજરે જોયો, તમને વાત કરું છું કે કેરળની અંદર લોકડાઉન દરમિયાન બાળકોએ દવાઓ પહોંચાડી, ભોજન પહોંચાડ્યું લોકોને, આ બધું કામ એસપીસીના બાળકોએ કર્યું. વચ્ચે એક પૂર આવ્યું હતું કેરળમાં, જો તમને ખબર હોય તો એ પૂર વખતે પણ બાળકોએ ખૂબ બધું સહાયનું કામ કર્યું અને લોકડાઉન વખતે એમણે એક આદિવાસી ગામમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ માટે એક વ્યવસ્થા કરી આપી. હવે આ એવો એરિયા હતો કે જ્યાં ટીવી મતલબ મોબાઈલના સિગ્નલ પહોંચતા નહોતા, વળી મોબાઈલ પણ લોકો પાસે હતા નહીં. એવી જગ્યાએ જ્યારે ઓનલાઈન શિક્ષણ બાળકોને કેવી રીતે પહોંચાડવું, તો એસપીસીના બાળકોએ ભેગા થઈ અને ફંડ એકઠું કર્યું, એના માટેનું એક ટીવી લીધું અને જે ગામ હતું એ ગામના લોકોએ એક ઝૂંપડું બનાવ્યું. કારણ કે એકદમ પશ્ચિમ ઘાટની પહાડી પર હતું, હું એ પોતે એ જગ્યા પર જોવા ગયો છું, અને એ ગામના લોકોએ એક ઝૂંપડું બનાવ્યું, ત્યાં ટીવી મૂક્યું અને ગામમાં કેટલા 20 જ ઘર હતા. મેં જ્યારે ત્રિવેન્દ્રમમાં અનુભવ સાંભળ્યો ત્યારે મને એમ થતું હતું કે આ તો ક્યાં ખબર નહીં કેરળની અંદર પણ આવું હશે, પણ એ ત્રિવેન્દ્રમથી ખાલી 50 જ કિલોમીટર દૂર પશ્ચિમ ઘાટની પહાડીની અંદર 20 ઘરો હતા ત્યાં બાળકોએ આ કામ કરેલું. તો આવા તો અસંખ્ય અનુભવો આપણને જોવા મળે છે. વ્યસન છોડાવ્યું, સહાય ઊભી કરી, આંગણવાડી શરૂ કરી, બંધ હતી એ ચાલુ કરાવી, આ બધા ઘણા બધા કામો આ બાળકોએ કર્યા છે. બાળકોએ ટ્રાફિક જાગૃતિનું કામ કર્યું છે. તો આ બધા કામો આ બાળકોએ કર્યા અને આપણને આ જે પરિણામ સામે જોવા મળ્યું, બાળકોમાં જે બદલાવ આવ્યો છે, તમારામાંથી ઘણા એવા લોકો હશે આજે જે વિડીયો સાંભળનારા કે જેમણે એસપીસીની તાલીમ લીધી હશે, અથવા તો જે આપણે છેલ્લા 2-3 વર્ષમાં જે એનો અમલ બરાબર ના થયો એના પહેલાં જ્યાં જ્યાં સારો અમલ થયો છે એમાં આપણને જોઈએ એવા સરસ પરિણામો તમારા ધ્યાન સામે જશે. આજે કેટલીક વાતો મેં તમારી સામે કરી અને ઘણીવાર હું ટ્વિટર ને ત્યાં બધા લોકો પાસે સાંભળતો હતો કે આ એસપીસી યોજના શું છે, મારી પાસે સમય નહોતો. આજે મેં સમય ખાસ કાઢ્યો અને હું તમારી સાથે આ વાત કરી રહ્યો છું. મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આપણે જે આ યોજનાનો હેતુથી જે શરૂ કરી છે એમાં લોકો જોડાશે. આવનારા સમયની અંદર આપણને એવો કોઈ પ્રશ્ન નહીં આવે કે મારે મારા બાળકને એસપીસીમાં જોડવું નથી, મારે મારા બાળકનો અભ્યાસ બગડશે. મારે ખાસ એ કહેવાનું તો રહી જ ગયું કે એસપીસી યોજનાના અમલથી બાળકનો અભ્યાસ સુધરે છે, બગડતો નથી. કેરળમાં પણ એ જોવા મળ્યું છે, એકેડેમિક પરફોર્મન્સ ઇમ્પ્રૂવ જ થઈ રહ્યું છે જ્યાં પણ બાળકો એસપીસીની અંદર જોડાયા છે. એટલે બાળકોનો એટલે હું એવું સમજું છું કે આ વિડીયો જોયા પછી, અને હવે હું તમને એમ પણ કહીશ અને મેં અમારા પોલીસ અધિકારીઓને પણ કહ્યું છે કે કેમ્પ દરમિયાન જે પણ મહેમાનોને આવીને આ વસ્તુ જોવી હોય એ ચોક્કસ તમે બતાવજો, એટલે સમાજની અંદર પણ આની ભૂખ જાગશે. કેરળની વાત કરું તો હું 2013માં ગયો હતો તો ત્યાંની એક કોન્વેન્ટ સ્કૂલમાં ગયો હતો જ્યાં 8મા ધોરણની અંદર 1400 જેટલા વિદ્યાર્થી હતા અને એમાંથી 44 વિદ્યાર્થીઓ લેવાના. હમણાં હું આ વખતે દિવાળી પછી કેરળ ગયો તો એક કોટન હિલ કરીને એમની દીકરીઓની શાળા જેમાં 3000 વિદ્યાર્થીનીઓ ભણે છે એની અંદર પણ આપણે 44 જ વિદ્યાર્થીનીઓને લેવાની થાય. એટલે કેરળની અંદર જેમ પોલીસ ભરતીની અંદર આપણે ત્યાં જેમ શારીરિક કસોટી થાય છે ને, એવી શારીરિક કસોટી થાય, ઓએમઆર બેઝ્ડ આખા રાજ્યની અંદર સ્પર્ધા થાય, લેખિત પરીક્ષા થાય અને પછી છેલ્લે શાળા કક્ષાએ એક થાય, એમ 3 સ્તરે સ્ક્રીનિંગ કરીને 44 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે. એટલી બધી પડાપડી ત્યાં થઈ રહી છે અને મને પણ પૂરેપૂરી શ્રદ્ધા છે કે ગુજરાતમાં પણ એવી જ પડાપડી થશે. મા બાપ પોતાના બાળકોને એસપીસીમાં જોડાવવા માટે પડાપડી કરશે, બાળકો પોતે પડાપડી કરશે, શાળાઓ પડાપડી કરશે. એ તો મેં સુરત શહેરનો તમને અનુભવ કહી દીધો કે ખાનગી શાળાઓ આ યોજના શરૂ કરવા માટે ડિમાન્ડ કરી રહી હતી, એટલે શાળાઓ પડાપડી કરશે, સંચાલક મંડળ પડાપડી કરશે અને પોલીસ અને સમાજનો જે સંબંધ છે
જે આ યોજનાનો સૌથી મહત્ત્વનો હેતુ છે એ હેતુ બર આવતો આવનારા ટૂંકા સમયની અંદર આપણે જોઈ શકશું એવી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. આટલો લાંબો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.